શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા જૈવિક અણુઓની અંદર. કે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું એક ચેપ્ટર છે જૈવિક અણુઓ, બરાબર. એની અંદર આપણે છેલ્લે એવી વાત કરી હતી કે ભાઈ જૈવિક અણુઓની અંદર કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ જ અગત્યના છે. અને કાર્બોહાઈડ્રેટ્સની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ બે રીતના કરી શકાય. જળ વિભાજનથી મળતી નિપજના આધારે, રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ મતલબ રિડક્શન કરવાની કેપેસિટીના આધારે, વગેરે વગેરે, બરાબર. અને પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું ફર્સ્ટ કાર્બોહાઈડ્રેટ સંયોજન, જેનું નામ હતું ગ્લુકોઝ. આપણે થોડીક કેરેક્ટરિસ્ટિક ગ્લુકોઝની જોઈ હતી, લાક્ષણિકતાઓ. ધેન આફ્ટર વી કેન ડિસ્કસ અબાઉટ ધ પ્રિપેરેશન, મતલબ પછી એની બનાવટની પદ્ધતિઓ વિશે થોડીક ચર્ચાઓ કરી હતી. પછી આપણે ગ્લુકોઝના બંધારણને સાબિત કરવા માટેના મુદ્દાઓ, પ્રક્રિયાઓ વિશે વાત કરી હતી કે ભાઈ ગ્લુકોઝનું બંધારણ, એનું અણુસૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, એમાં કયા ગ્રુપ કેવી રીતના કેમ જોડાયેલા છે, વગેરે વગેરે વગેરે. પછી આપણે ગ્લુકોઝનું એક સરળ શૃંખલામાં એ બંધારણ આપ્યું હતું, જે સરળ ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ જે હતું, ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ એક આવું હતું, CHO 1 2 3 4, અહીંયા આવશે CH2OH. પછી મેં ટ્રીક આપી હતી કે OH OH HOH, OH ની સામે H ને H ની સામે OH. આ જે બંધારણ હતું, આ સરળ શૃંખલામય બંધારણ હતું ગ્લુકોઝનું, બરાબર, જેમાં 6 કાર્બન લાંબી શૃંખલામાં ગોઠવાયેલા હતા. ઉપરનો કાર્બન આલ્ડિહાઇડિક હતો, 5 OH સમૂહ, એમાંથી 4 OH સમૂહ દ્વિતીય આલ્કોહોલવાળા, એક પ્રાથમિકવાળું, બરાબર. પ્રાથમિકવાળું લાસ્ટમાં જોડાયેલું, આવું આપણે જોયું હતું. અત્યારે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરશું મિત્રો ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. આજના આપણા લેક્ચરની અંદર આપણે સરળ શૃંખલામય બંધારણ નહીં સમજીએ, એ તો આપણે સમજી ગયા લાસ્ટમાં. આજે આપણે ચર્ચા કરશું ગ્લુકોઝના ચક્રીય બંધારણ વિશે. તો પહેલો તો પ્રશ્ન આ જ આવે કે ભાઈ ગ્લુકોઝની આટલી બધી પ્રક્રિયાઓથી, આટલા બધા કેમિકલ એનાલિસિસથી તમે જે સરળ શૃંખલામય બંધારણ આપ્યું હતું, એ સરળ શૃંખલામય બંધારણ હોવા છતાં તમારે ગ્લુકોઝના ચક્રીય બંધારણની જરૂર શા માટે પડી? મિત્ર, આ બંધારણ તો સાબિત થઈ ગયું હતું. તો જરૂર એટલા માટે પડી મિત્રો કે ઘણી બધી એવી લાક્ષણિક પ્રક્રિયાઓ હતી કે જે ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ નહોતું આપતું કે નહોતું સમજાવી શકતું, બરાબર. જો ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ લેવામાં આવે તો આલ્ડિહાઇડ સમૂહ છે, એમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહ છે, 5 OH સમૂહમાંથી એક પ્રાથમિક, 4 OH સમૂહ છે, એ દ્વિતીયક, આવું બધું હતું. તો આલ્ડિહાઇડિક ગ્રુપ છે અહીંયા. જો ગ્લુકોઝમાં ખરેખર આલ્ડિહાઇડ ગ્રુપ આવું હોય તો એ આલ્ડિહાઇડ સમૂહ દ્વારા આપવામાં આવતી દરેક પ્રક્રિયાઓ આપવું જોઈએ. તમે આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં ભણી ગયા હો કે આલ્ડિહાઇડ અને કિટોન ઘણી બધી લાક્ષણિક પ્રક્રિયાઓ આપે છે, તો એ પ્રક્રિયા ગ્લુકોઝ આપવું જોઈએ. તો મિત્રો, ઘણા બધા એવા મુદ્દાઓ હતા, ઘણા બધા એવા પોઈન્ટ હતા કે જે ગુણધર્મો ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ ઘણા ગુણધર્મો ન સમજાવી શક્યું. એટલા માટે આપણે ચક્રીય બંધારણની જરૂર પડી. ઘણા બધા એવા ગુણધર્મો હતા મિત્રો ગ્લુકોઝના કે જે સરળ શૃંખલામય બંધારણથી નહોતા સમજી શકાતા, માટે ચક્રીય બંધારણની જરૂર પડી. હવે કયા કયા ગુણધર્મો હતા એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો તો ગુણધર્મો આ હતો મિત્રો કે જો આલ્ડિહાઇડની અંદર, સોરી, જો ગ્લુકોઝની અંદર આલ્ડિહાઇડ સમૂહ હોય તો NaH SO3 સાથે પ્રક્રિયા આપવું જોઈએ. કઈ? તો કે યોગશીલ નિપજ પ્રક્રિયા. NaH SO3 સાથે યોગશીલ નિપજ, યોગશીલ પ્રક્રિયાથી નિપજ આપવું જોઈએ, પણ નથી આપતું. ગ્લુકોઝનું સરળ શૃંખલામય બંધારણ છે, આ વસ્તુ નથી સમજાવી શકતું.
કારણ કે જો આલ્ડિહાઇડ હોય તો એને એચ એસઓ થ્રી સાથે યોગશીલ લિંક જ આપવું જોઈએ, પણ આપતું નથી મિત્રો. બરાબર, તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી. જો સામાન્ય રીતે આલ્ડિહાઇડ સંયોજન હોય અથવા તો આલ્ડિહાઇડ સમૂહની હાજરી હોય તો પ્રક્રિયા થવી જોઈએ, એને એચ સીઓ થ્રી સાથે યોગશીલ અને યોગશીલ નિપજ મળવી જોઈએ, જે મળતી નથી. મતલબ કે કંઈક ડિફરન્ટ હે. પહેલી કઈ વસ્તુ નથી સમજાવી શકાતી, તો આલ્ડિહાઇડ સમૂહની હાજરી. આની મદદથી એવું સમૂહ થાય છે કે આલ્ડિહાઇડ સમૂહની હાજરીમાં કંઈક શંકા લાગે છે, કારણ કે જો આલ્ડિહાઇડ હોય તો આની સાથે યોગશીલ નિપજ બનવી જોઈએ. બરાબર, અને બીજી વસ્તુ આ હતી કે કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો એ ટોલેન્સ અને ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરે. જો આપણે આગળ આલ્ડિહાઇડ સમૂહ હોય તો જનરલી ટોલેન્સ અને ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરે. કોઈ પણ આલ્ડિહાઇડ સમૂહ હોય તો, પણ અહીંયા ગ્લુકોઝ આવું કરતો નથી. સોરી, અહીંયા ગ્લુકોઝનું જે સરળ શૃંખલામય બંધારણ ટોલેન્સ અને ફેહલિંગનું રિડક્શન કરી શકે, પરંતુ સ્કીપ પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપતું નથી. નહીતર આલ્ડિહાઇડ સમૂહ હોય તો જનરલી સ્કીપ પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપે. જે ગ્લુકોઝ નથી આપતું, સરળ શૃંખલામય બંધારણ નથી આપતું, મતલબ કે કંઈક ડાઉટ છે. કંઈક ડાઉટ છે મતલબ કે કંઈક અલગ વસ્તુ છે આની અંદર. સરળ શૃંખલામય તો છે જ, કારણ કે એને એ બંધારણ તો પહેલાં સાબિત થયું છે. મતલબ કે આની અંદર હજી કંઈક હોઈ શકે. તો પહેલું શું હતું કે ભાઈ એને એસઓ થ્રી સાથે યોગશીલ નિપજ નથી આપતું, આલ્ડિહાઇડ હોય તો આપવું જોઈએ. આલ્ડિહાઇડ હોય તો ત્રણેય પ્રક્રિયા થવી જોઈએ, ટોલેન્સ ફેહલિંગનું રિડક્શન એ કરવું જોઈએ અને સ્કીપ પ્રક્રિયકને સાથે જાંબલી રંગ આપવું જોઈએ. પણ એ આ બે પ્રક્રિયા આપે છે, આ આપતું નથી, મતલબ કે કંઈક અલગ છે. અને એના પછીની જે વસ્તુ આપણને આપી છે એ કંઈક આવી આપી કે ભાઈ ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સંયોજન છે, કયું? પેન્ટા એસિટેટ સંયોજન. ત્રીજી આપણને વાત આપી આ કે ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન જે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું, એ ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. હાઇડ્રોક્સિલ અમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. જે એવી વસ્તુ સાબિત કરે છે કે ગ્લુકોઝની અંદર મુક્ત સીએચઓ સમૂહની ગેરહાજરી છે, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં મુક્ત સીએચઓ સમૂહની ગેરહાજરી છે. મતલબ એવો થયો કે ભાઈ સીએચઓ સમૂહ તો છે ગ્લુકોઝની અંદર, એ કન્ફર્મ છે, પણ એ જે સીએચઓ સમૂહ છે એ મુક્ત સ્વરૂપે મે બી નહીં હોઈ શકે. મતલબ કે ક્યાંક બંધનમાં હશે, ક્યાંક બંધાયેલો હશે, કોકની સાથે બંધ જોડાયેલો હશે, કંઈક આવું હશે. આલ્ડિહાઇડ છે એ ફાઇનલ, કારણ કે ઘણી બધી આલ્ડિહાઇડિક પ્રક્રિયાઓ એ આપે છે, પણ કંઈક એવું પણ હશે કે જે મુક્ત સ્વરૂપે કદાચ મે બી ન પણ હોઈ શકે. એટલે પહેલી તો ત્રણ બાબતમાં ગ્લુકોઝ ફેલ ગયું, કે એની સાથે યોગશીલ નથી આપતું એટલે શંકા ગઈ, મતલબ કે કંઈક હજી નવીન હશે. સ્કીપનો રંગ સ્કીપ સાથે જાંબલી રંગ ન આપે એટલે બીજી કંઈક વસ્તુ થઈ, અને પેન્ટા એસિટેટ સંયોજનો જે મળે છે આપણને ગ્લુકોઝના, એનું હાઇડ્રોક્સિલ અમાઇન સાથે પ્રક્રિયા આપણને મળતી નથી. મતલબ કે સૂચવે કે આલ્ડિહાઇડ સમૂહ છે પણ એ મુક્ત સ્વરૂપે નથી, મુક્ત સ્વરૂપે આલ્ડિહાઇડ સમૂહની ગેરહાજરી છે એવું બતાવે છે. અને એના પછીની વાત કંઈક આવી છે કે મિત્રો ગ્લુકોઝ બે સ્વરૂપ ધરાવે છે, ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિકમય સ્વરૂપે આવેલું છે. તે બે સ્વરૂપમાં જોવા મળે છે. યસ, ગ્લુકોઝ ના જો સ્ફટિકમય સ્વરૂપની વાત કરવામાં આવે તો બે છે મિત્રો, એક આલ્ફા ગ્લુકોઝ અને એક બીટા ગ્લુકોઝ. કયા બે સ્વરૂપો છે મિત્રો? આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. હવે બેને ડિસ્ટિંગ્યુશ કરીએ.
મતલબ એવું થયું આ બે સ્વરૂપ હોવાનું કારણે કે આ એક જ બંધારણ નથી, કારણ કે એક જ બંધારણ હોય તો કા અલ્ફા હોત ને કા બીટા હોત. પણ ગ્લુકોઝ બે સ્વરૂપે સ્ફટિકમય સ્વરૂપે જોવા મળે, આલ્ફા ગ્લુકોઝ ને બીટા ગ્લુકોઝ. મતલબ એવો છે કે બંધારણની અંદર હજી કંઈક અંદર નવીન છે, ખાલી સરળ શૃંખલામાં બંધારણ નથી. કારણ કે કોઈ પણ એક જ સ્વરૂપ મળવું જોઈએ, આ એક જ સ્વરૂપ, કા આઈધર ઇટ ઇઝ આલ્ફા ઓર આઈધર ઇટ ઇઝ બીટા, પણ બે મળે એનો મતલબ એવો છે કે હજી કંઈક ડાઉટ છે આની અંદર. બરાબર, હવે હું આલ્ફા અને બીટા ગ્લુકોઝની થોડીક વિશેષતાઓ લખાવું. તો મિત્રો એક વાત યાદ રાખજો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એને જનરલી કહેવાય, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એ છે એ 303 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ કરીને મેળવાય. 303 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય. બરાબર, કેવી રીતના સ્ફટિકીકરણ કરવામાં આવે તેને ઇથાઇલ આલ્કોહોલ અથવા ગ્લેશિયલ એસિટિક એસિડમાં સ્ફટિકીકરણ કરીને પણ મેળવી શકાય. તેને ઇથાઇલ આલ્કોહોલ અથવા ગ્લેશિયલ એસિટિક એસિડમાં પણ સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય. પેલો મુદ્દો કદાચ આઈ થિંક તમારા મગજની અંદર ઉતરી ગયો હશે કે ભાઈ જે આલ્ફા સ્વરૂપ છે કે જેનું ગલન બિંદુ 419 કેલ્વિન છે, એનું ગલન બિંદુ આપણને આપ્યું છે 419 કેલ્વિન. બરાબર, એને 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરીને મેળવાય પાણીમાંથી. બરાબર, અને એને એવી રીતના ન સ્ફટિકીકરણ કરવું હોય તો તમે ઇથાઇલ આલ્કોહોલ અને ગ્લેશિયલ એસિટિકમાં એસિટિક એસિડમાં સાંદ્ર દ્રાવણ મેળવીને બનાવીને પણ તમે એનું સ્ફટિકીકરણ કરી શકો. બરાબર, એક આ વાત યાદ રાખજો. આવી રીતના જે તમે ગ્લુકોઝનું આલ્ફા ડી ગ્લુકોઝ હોય એનું દ્રાવણ બનાવો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું દ્રાવણ, તો મિત્રો એનું વિશિષ્ટ પરિભ્રમણ પ્લસ 112 ડિગ્રી છે. ડિગ્રી જોવા મળ્યું પ્રારંભમાં. બરાબર, તાજું બનાવેલું તમે દ્રાવણ લ્યો, શરૂઆતની અંદર તમને જે વિશિષ્ટ પરિભ્રમણ મળે પોલારીમીટરની અંદર પ્લસ 112 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. થોડાક સમય સુધી તમે આ દ્રાવણને પડ્યું રાખો, એટલે સમયની સાથે સમય જતા આ વિશિષ્ટ પરિભ્રમણ 112ની જગ્યાએ મિત્રો થઈ જાય આવીને 52.5 ડિગ્રી. મતલબ કે હજી કંઈક લોચા છે આમાં, આખી વાત મળે તમને મગજની અંદર ઉતરે. આલ્ફા ગ્લુકોઝ જે હતું અથવા તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હતું એનું ગલન બિંદુ આટલું છે, એ 303 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય. મતલબ કે સાંદ્ર દ્રાવણ પાણીમાં બનાવવાનું, પછી 303 કેલ્વિન તાપમાને અલગ કરી શકાય અથવા તો આવી રીતના સ્ફટિકીકરણ કરી શકાય. જો તમે એનું તાજું બનાવેલું દ્રાવણ પોલારીમીટરમાં મૂકો, ફટાફટ તમે રીડિંગ લ્યો એટ એ ટાઈમ, તો તમને પહેલાં 112 ડિગ્રી જેટલું વિશિષ્ટ પરિભ્રમણ મળે. મતલબ કે પોલારીમીટરનો જે નોક છે એ 0 એ હોય, અહીંયાથી સીધો 112 પ્લસ સાઈડ ડાયવર્ટ થાય, આ માઇનસ સાઈડ હોય પોલારીમીટરની અંદર, આવી રીતના હોય, આ 0 હોય, આ માઇનસ સાઈડ ડિગ્રી હોય, આ પ્લસ સાઈડ ડિગ્રી હોય, આ બાજુ કોણાવર્તન થયું. મતલબ એવો થયો કે તાજું બનાવેલું દ્રાવણ પ્લસ 112 ડિગ્રીનું રોટેશન આપે છે. સમય જતાં કેટલું થઈ જાય, તો કે બાય ચાન્સ એ મૂકીને વયા જાઓ તમે, અને થોડાક વાર પછી એવો પોલારીમીટરમાં પાછું જુઓ તો એ જે છે એ 52.5 આવીને અટકી ગયું. મતલબ કે પેલા શરૂઆતમાં આટલું હતું તાજા દ્રાવણનું, દ્રાવણ પડ્યું રહ્યું તો 52.5 થઈ જતું હતું. મતલબ કે કાંઈક શંકા ગઈ સાયન્ટિસ્ટોને, હજી આમાં કાંઈક છે. પછી હું વાત કરવા માંગુ થોડીક બીટા સ્વરૂપની. તો બીટા સ્વરૂપને કે જેનું ગલન બિંદુ છે 423 કેલ્વિન, બીટા ડી પ્લસ ગ્લુકોઝ જેનું ગલન બિંદુ 423 કેલ્વિન છે. બરાબર, કેટલા કેલ્વિન? 423 કેલ્વિન છે. એને કેવી રીતના સેપરેટ કરી શકાય આપણે સમજીએ. તો બીટા ડી પ્લસ ગ્લુકોઝને 371 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ કરીને મેળવાય. 371 કેલ્વિન તાપમાને પાણીમાંથી
સ્ફટિકીકરણ કરીને મેળવાય. પેલી વાત આ 371 કેલ્વિન તાપમાને તમે પાણીમાંથી સ્ફટિકીકરણ કરીને મેળવી શકો. તેને પેરિડિનમાં સ્ફટિકીકરણ કરીને પણ મેળવી શકાય. તેને પેરિડિનમાં સ્ફટિકીકરણ કરીને પણ મેળવી શકાય. પાણીમાં તો બે સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય. આ 303 ઓલા 371 આ ઇથાઇલ આલ્કોહોલ અને ગ્લિસિલ એસિટિક એસિડમાં સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય, જ્યારે ઓલું પિરિડિનની અંદર સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય. બરાબર. હવે તમે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું આવી રીતના જે સ્ફટિકીકરણ કરીને મેળવ્યું, એ બીટા ડી પ્લસ ગ્લુકોઝનું તાજું દ્રાવણ લ્યો તો એનું વિશિષ્ટ પરિભ્રમણ જે તમે ભણી ગયા હશો પોલારીમીટર વાળામાં, ડી અને એલ નોમેનક્લેચરની અંદર પોલારીમીટર આવે એની અંદર વિશિષ્ટ પરિભ્રમણ +19°C છે. સોરી, ડિગ્રી આવે ખાલી, સેલ્સિયસ નહીં. જે સમય જતા વધે અને વધીને 52.5°C થાય છે. પ્લસ છેલ્લે તો 252 આવીને ઝટકે છે, આઈએ પ્લસ જ છે 52. મતલબ કંઈક અલગ વસ્તુ છે. બરાબર. જો આ તાજું બનાવેલું દ્રાવણ હોય આલ્ફા ડીનું ગ્લુકોઝનું તો વિશિષ્ટ પરિભ્રમણ શરૂઆતમાં ડાયરેક્ટ તાત્કાલિક 112 છે, સમય જતાં 52.5 થાય. ઓલાનું તાત્કાલિક 19°C છે અને પછી સમય જતાં 52.5 થાય. મતલબ કે આ ઘટે છે, ઓલું વધે છે. આ જે વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટના છે, આ વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટનાને મ્યુટા રોટેશન કહેવાય. યસ, તે મ્યુટા રોટેશન કહેવાય. ગ્લુકોઝ મ્યુટા રોટેશન આપે છે મિત્રો, મેઇન વાત આ છે. મ્યુટા રોટેશન આપી ટેક્સ્ટ બુકમાંનો ક્યાંય ઉલ્લેખ નથી, બટ વી કેન સ્ટડી ઇટ. આજે વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટના છે. તાજુ બનાવો તો વિશિષ્ટ પરિભ્રમણમાં આટલું, પછી આટલું, ઓમાં આટલું ને આટલું, આજે ફેરફાર થયો વિશિષ્ટ પરિભ્રમણમાં એને મ્યુટા રોટેશન કહેવાય. મ્યુટા રોટેશન આપણને ગ્લુકોઝના ચક્રીય બંધારણ તરફ દોરી જાય છે. મ્યુટા રોટેશન આપણને ગ્લુકોઝના ચક્રીય બંધારણ તરફ દોરી જાય છે મિત્રો. તો આ આટલી ખામીઓ રહી ગઈ. NaHCO3 સાથે યોગશીલની પદ નથી આપતું, પછી સ્કીપ બેઝ સાથે જાંબલી રંગ નથી આપતું, પછી જો આલ્ડિહાઇડિક સમૂહ હોય તો એનો પેન્ટાએસિટેટની પ્રક્રિયા થઈ, મતલબ કે થવી જોઈએ હાઇડ્રોક્સિલામાઇન સાથે, જે થતી નથી. જે એવું બતાવે કે આલ્ડિહાઇડ સમૂહ છે પણ મુક્ત સ્વરૂપે નથી, ક્યાંક બંધાયેલો હોય. પછી બે સ્વરૂપમાં મળે, એનો મતલબ એવો થયો કે હજી આની અંદર કાંઈક ફેરફાર છે. અને બે સ્વરૂપની પ્રક્રિયાઓ વિશિષ્ટ ગુણધર્મો જોયા તો આપણને એ ખબર પડી કે બેયનું વિશિષ્ટ પરિભ્રમણ સમયની સાથે બદલાય છે, જે ઘટનાને મ્યુટા રોટેશન કહેવાય. અને ઉપરથી હું એવું કહીશ કે ગ્લુકોઝ મ્યુટા રોટેશન આપે છે, જે આપણને ચક્રીય બંધારણ તરફ દોરી જાય છે. સમજીએ. આના ઉપરથી એવું કહી શકાય કે આ વસ્તુ એવું, આ બધી જ ઘટના એવું સમજાવે કે ગ્લુકોઝના બંધારણની અંદર મુક્ત આલ્ડિહાઇડ સમૂહની હાજરી નથી. આલ્ડિહાઇડ સમૂહ છે નો ડાઉટ ઓબ્વિયસલી, પણ મુક્ત નથી. આ બધી જ પ્રક્રિયાઓ એવું સમજાવે છે. અને એના પરથી જે અલગ માહિતી ઇન્ફોર્મેશન મળી કંઈક આવી હતી કે ગ્લુકોઝનું જે બંધારણ છે મિત્રો, આવું C(OH) વાળું, સપોઝ કે હું અત્યારે એચ અહીંયા લખું, પછી અહીંયા ફર્સ્ટ સેકન્ડ કાર્બન, આ પહેલો કાર્બન છે, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન CH2OH છે. અહીંયા OH, HOH, HOH, HH. હવે આમાં શું હશે? તો કે વાત કંઈક આવી છે કે કાર્બોનાઇલ કાર્બન સાથે પાંચમા કાર્બન ઉપર રહેલો OH સમૂહ ચક્રીય રીતે જોડાયેલો હોય અહીંયા. કેવી રીતના? તો કે ચક્રીય રીતે. અને એ ચક્રીય રીતે જે જોડાય છે એ પાછું આની સાથે સંતુલનમાં છે. મતલબ એવો થયો કે આ પણ એક્ઝિસ્ટ છે અને આ પણ એક્ઝિસ્ટ છે. સપોઝ કે હું અહીંયા લખું તો આવું કરી શકાય કે ભાઈ સેમ સ્ટ્રક્ચર તો આવશે, પહેલાં સી, અહીંયા હું OH લખી દઈશ. શું લખી દઈશ? OH. યસ, OH. પછી બાકીનું રિમેનિંગ ઓલ ઇઝ એઝ ઇટ ઇઝ CH2OH. ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ,
થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ લાસ્ટ વન ઇઝ સિક્સ. આ એચ આપણે આ બાજુ ને આ બાજુ રાખ્યો અત્યારે. અહીંયા મેં ઓ એચ જોડી દીધું. ઓ એચ, ઓ એચ, એચ ઓ એચ. ક્લિયર? અહીંયા એચ હતો, આ બાજુ મેં ઓ એચ જોડી દીધો. યસ. અને એ ડાયરેક્ટલી ક્યાં કમ્બાઈન છે? તો કે ડાયરેક્ટલી પાંચમાં સમૂહ સાથે કમ્બાઈન છે. એનો જે ઓક્સિજન છે એને કોમન છે. હવે હું આખી વાત સમજાવું. જો પાંચમા કાર્બન ઉપર જે ઓ એચ હતો એમાંથી ઓ અહીંયા રહી ગયો અને એનો એચ આની સાથે આવીને ઓ એચ બનાવી દીધું. આ તો હતું જ ઓક્સિજન, જે એકલું હતું એની હાઇડ્રોજન કમ્બાઈન થઈ ગયો અને એક આવી ચક્રીય પ્રણાલી ફોર્મ થઈ કે જે આની સાથે સંતુલનમાં છે. આને કહેવામાં આવે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. નથિંગ બટ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. કે જેમાં આ કાર્બોનલ કાર્બનની સાથે, જે પેલા કાર્બોનલ કાર્બન હતો એની સાથે હાઇડ્રોજન જો આ સાઈડ હોય, આ સાઈડ એટલે ડાબી સાઈડ, એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. સેમ વસ્તુ છે બીટા ડી પ્લસ ગ્લુકોઝની અંદર. એમાં ફરક ખાલી આટલો જ છે કે એમાં આ હાઇડ્રોજન આ સાઈડ હશે, સી એચ ઓ એચ હશે, બાકી બધું રિમેનિંગ ઓલ એઝ ઇટ ઇઝ સી એચ ટુ ઓ એચ. એટલે સિક્સ કાર્બન, ટુ થ્રી ફોર ફાઈવ, ઓ એચ ઓ એચ, એચ ઓ એચ, એચ ઓ એચ, એચ એચ. અહીંયાથી ઓક્સિજન કોમન છે કાર્બન નંબર વન અને કાર્બન નંબર ફાઈવ વચ્ચે, અને હાઇડ્રોજન આની સાથે કમ્બાઈન થઈ ગયું. ઓ એચ જો જમણી સાઈડ હોય, ઓ એચ જો જમણી સાઈડ હોય તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ થાય, અને એ ઓ એચ જે નવો જનરેટ થયું ડાબી સાઈડ હોય તો એને બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. આલ્ફા અને બીટામાં ખાલી અહીંયા જ ફેર હે ફર્સ્ટ કાર્બનથી, કારણ કે આ ફર્સ્ટ કાર્બન ઉપર જો હાઇડ્રોજન ડાબી સાઈડ હોય તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, અને હાઇડ્રોજન જમણી સાઈડ હોય તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ખાલી એક જ કોન્ફિગરેશનથી બે અલગ પડે છે. અને આ બે ચક્રીય સ્વરૂપ તેના સરળ શૃંખલા બંધારણ સાથે સંતુલનમાં છે. બે ચક્રીય સ્વરૂપ છે જે તેના સરળ શૃંખલા સ્વરૂપ સાથે સંતુલનમાં છે. મતલબ એવો થયો કે આ પણ એક્ઝિસ્ટ કરે છે, આ પણ એક્ઝિસ્ટ કરે છે, આ પણ એક્ઝિસ્ટ કરે છે. તને તનનું અસ્તિત્વ છે એટલે આ સ્વરૂપમાં જ્યારે એ હશે ત્યારે ઓલી બધી પ્રક્રિયા આલડીહાઇડ વાળી આપી દે, પણ આ સ્વરૂપમાં અને આ સ્વરૂપમાં હશે ત્યારે નહીં આપે, કારણ કે ત્યારે એનો આલડીહાઇડ બંધાઈ ગયેલો છે શૃંખલામાં. આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. બે ચક્રીય સ્વરૂપ છે એના સરળ શૃંખલા બંધારણ સાથે સંતુલનમાં. મતલબ હું એમ ન કહી શકું કે ગ્લુકોઝ ખાલી સરળ શૃંખલા બંધારણ બંધારણ ધરાવે કે ખાલી ચક્રિય ધરાવે. એ ત્રણ ત્રણ બંધારણમાં અવેલેબલ છે મિત્રો, બરાબર. આ જે ચક્રિય હેમી એસિટાલ બેન, હવે આને હું હેમી એસિટાલ કહી શકું કારણ કે તમે આલડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં ભણી ગયા. આ જે બે ચક્રિય હેમી એસિટાલ છે, આ બે હેમી એસિટાલ થયા, એ ફક્ત સી વન કાર્બનથી અલગ પડે છે, અને એમાં પણ એ હાઇડ્રોક્સિલ સમૂહના વિન્યાસથી અલગ પડે છે. હાઇડ્રોક્સિલ સમૂહના વિન્યાસથી, મેં કીધું ને કે આમાં હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ, આમાં હાઇડ્રોક્સિલ સમૂહ ડાબી બાજુ. કયો કાર્બન છે? તો કે સી વન કાર્બન. સી વન કાર્બનના વિન્યાસથી અલગ પડે છે ખાલી. કોણ કોણ? તો કે આલ્ફા અને બીટા. જેમાં પણ કઈ કોના? તો કે હાઇડ્રોજન કયો કે હાઇડ્રોક્સિલ કયો, બે સમૂહ એક જ થાય, સમૂહના અવકાશીય સ્થાનથી અલગ પડે. આવા પ્રકારના સંયોજનોને એકબીજાના એનોમર્સ કહેવાય, અને જે કાર્બન છે ને એનોમેરિક કાર્બન કહેવાય. આ જે કાર્બન છે એ એનોમેરિક કાર્બન થાય, એનોમેરિક કાર્બન. અહીંયા જે આ ફર્સ્ટ કાર્બન છે એનોમેરિક કાર્બન કહેવાય, અને એ એકબીજાને એકબીજાના એનોમર્સ કહેવાય. મતલબ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એ એકબીજાના એનોમર્સ છે, એનોમર્સ છે. જે કયા કાર્બનથી? તો કે સી વન કાર્બનથી અલગ પડે છે. એનોમેરિક કાર્બન કયો છે? સી વન કાર્બન. યાદ રાખજો, ગ્લુકોઝમાં સી વન કાર્બન એનોમેરિક કાર્બન કહેવાય. આખી વાત સમજાઈ ગઈ? ક્લિયર?
તો એનોમેરિક કાર્બન એટલે શું આઈ થિંક તમને સમજાઈ ગયું હશે બરાબર. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ ગ્લુકોઝ બે બંધારણની અંદર અવેલેબલ છે, એક્ઝિસ્ટ કરે છે બરાબર. તો મને કોઈ એમ કહે કે ભાઈ એનોમેરિક કાર્બન એટલે શું, અથવા તો એનોમર્સની વ્યાખ્યા લખવી તો કઈ રીતના લખી શકાય, તો હું લખાવું, તમે જરાક લખી લેજો. હા, આ જે સ્વરૂપ છે મિત્રો એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. આ જે સ્વરૂપ છે એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. આ બે ફિશર પ્રક્ષેપ છે, આ પણ ફિશર પ્રક્ષેપ સૂત્ર હે, ફિશર પ્રોજેક્શન હે ટૂંકમાં, આ પણ ફિશર પ્રક્ષેપ સૂત્ર જ છે, આ પણ ફિશર જ છે, પણ એ સરળ શૃંખલામાં છે, બે ચક્રીય છે. તમને એમ કે ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ ફિશર પ્રક્ષેપમાં દોરો તો આ દોરવાનું થાય. આલ્ફા કે તો આ, બીટા કે તો આ. આલ્ફામાં હોય જમણી સાઈડ, બીટામાં હોય ડાબી સાઈડ. અને ફર્સ્ટ કાર્બન છે ને એનોમેરિક કાર્બન કહેવાય. એની ડેફિનેશન આવી રીતના લખી શકાય. રેડી? તો ગ્લુકોઝ ચક્રીય સ્વરૂપે પણ અવેલેબલ છે, સરળ શૃંખલા સ્વરૂપે પણ છે, અને ત્રણે ત્રણ સ્વરૂપ મતલબ કે બે ચક્રીય સ્વરૂપેના સરળ શૃંખલામય સ્વરૂપ સાથે સંતુલનમાં છે બરાબર. હવે હું ડેફિનેશન લખાવું છું એનોમેરિક કાર્બનની અને એનોમર્સની. સામાન્ય રીતે ચક્રીય બંધારણમાં રહેલો કાર્બન, કે જે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ કાર્બન હોય છે, તેને એનોમેરિક કાર્બન કહે છે. ઇટ વિલ બી ક્લિયર. સામાન્ય રીતે ચક્રીય બંધારણમાં એનો કાર્બન કે જે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ કાર્બન છે, મુક્ત સ્વરૂપે જે રહી હતું ત્યારે એ કાર્બોનિલ કાર્બન હતો, તો એને એનોમેરિક કાર્બન કહેવાય. શું કહેવાય મિત્રો? એનોમેરિક કાર્બન કહેવાય બરાબર. ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં પ્રથમ કાર્બન એનોમેરિક કાર્બન પરમાણુ છે. ગ્લુકોઝના બંધારણમાં પ્રથમ એટલે C1 કાર્બન એનોમેરિક છે. ઓબ્વિયસલી એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર, એ આપણે યાદ રાખશું. પછી કોઈ આપણને એમ કહે કે ભાઈ તો આગળ એનોમર્સની ડેફિનેશન શું થાય, તો આવું કહી શકાય કે એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે, એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે, એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે જુદા પડતા સંઘટકોને એનોમર્સ કહેવાય. એકબીજાના એનોમર્સ કહે છે. આલ્ફા અને બીટા એકબીજાના એનોમર્સ છે. એનોમેરિક કાર્બનથી જે વિન્યાસ અલગ પડે છે એવા બંધારણોને, એવા સમઘટકોને એકબીજાના એનોમર્સ કહેવાય. એટલે ડેફિનેશન ઓફ એનોમેરિક કાર્બન એન્ડ એનોમર્સ. ક્લિયર? ચક્રીય બંધારણમાં જે કાર્બનનું વિન્યાસ બદલાય છે, જે મુક્ત શૃંખલામય સ્વરૂપે હતો ત્યારે એ કેવો હતો, તો કે કાર્બોનિલ કાર્બન હતો, તો એ કાર્બન એનોમેરિક કાર્બન કહેવાય. ગ્લુકોઝમાં એ C1 છે, અને એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે જુદા પડતા ઘટકોને કે પદાર્થોને કે સમઘટકોને એકબીજાના એનોમર્સ કહેવાય. આ ભૂલાય નહીં મિત્રો બરાબર. તો ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે જે ગ્લુકોઝનું બંધારણ છે એ પાયરાન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના 6 સભ્યોવાળા ચક્રીય બંધારણ સાથે હોય તો એને પાયરેનોઝ બંધારણ કહેવાય. જે ચક્રીય સ્વરૂપ છે ગ્લુકોઝનું એ પાયરેન જેવું બંધારણ ધરાવે છે. કોના જેવું? પાયરેન સાથે સમાનતા ધરાવે. માટે ચક્રીય બંધારણને પાયરેનોઝ બંધારણ પણ કહેવાય. માટે
પાયરેનોઝ બંધારણ પણ કહેવાય. સમજીએ, આ બંધારણ છે મિત્રો પાયરેનનું છે. ચક્રીય ગ્લુકોઝનું બંધારણ જો આપણે સમજીએ પાયરેનના સ્વરૂપે તો કંઈક આવું છે. અહીંયા પહેલાં ઓ દોરવાનો. સમજો મિત્રો, ખાસ યાદ રાખજો, હવે આપણે આ જ બંધારણનો લોટ્સ ઓફ યુઝ કરશું. પછી ચક્ર દોરવાનું, છ સભ્યવાળું આવું દોર્યું આપણે. હવે એમાં જે પાંચ કાર્બન બચ્યા એ પાંચ કાર્બન ઉપર ઊભા લીટા કરી દેવાના. પછી જે આ કાર્બન છે એ ફર્સ્ટ કાર્બન છે. ફર્સ્ટ જે પહેલા અને પાંચમા કાર્બનની વચ્ચે, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને પાંચમો કાર્બન, પહેલા અને પાંચમા કાર્બનની વચ્ચે ઓક્સિજન છે. જો તમે જોયું તો ચક્રીય બંધારણ કદાચ આવી રીતના હતું. અહીંયા સાઈડમાં દોરું, સીઓ એચ એચ, પછી ડાયરેક્ટ આમ હતું, એક બે ત્રણ ચાર, આની વચ્ચે ઓક્સિજન હતો. 1 2 3 4 5 સી એચ ટુ ઓ એચ, હિયર ઓ એચ ઓ એચ એચ ઓ એચ, હિયર એચ ઓ એચ એચ એચ. તો જુઓ, સી વન અને સી ફાઇવ વચ્ચે ઓક્સિજન છે, જે આપણે ટૂંકો બંધ કરીને સી વન અને સી ફાઇવ વચ્ચે ઓક્સિજન દોર્યો. હવે સી વન ઉપર કઈ વસ્તુ રહી? તો કે સી વન ઉપર એચ અને ઓ એચ. તો જો એચ ઉપર હોય અને ઓ એચ નીચે હોય, હું એને પહેલાં તો ટ્રીકથી લખાવું, પહેલાં આમ જ યાદ રાખવાનું. એચ એચ ઉપરના બંધારણ યાદ રાખવાના, એચ એચ ઓ એચ એચ અને સી એચ ટુ ઓ એચ, ઉપર આટલું યાદ રાખવાનું. શું મિત્રો? એચ એચ ઓ એચ એચ સી એચ ટુ ઓ એચ. આ ગોખવું પડશે આપણે, કારણ કે આ જ વસ્તુ પૂછાઈ છે કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ છે એ પાયરેન સ્વરૂપમાં લખો. અથવા તો હું બીજી રીતના કહું તો, જે મોલું ફિશર પ્રક્ષેપણ હતું એમાંને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર કહેવાય. અને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર પણ કહેવાય. ફિશર ઓલું હતું, આ એનું હાવર્થ થઈ ગયું. એમ કે ફિશર સૂત્રમાં લખો તો ચક્રી આ થાય, ઇટ ઇઝ આઈ થિંક આલ્ફા ડી ગ્લુકોઝ. આ એનું ફિશર છે, આ એનું હાવર્થ છે, હાવર્થ પ્રક્ષેપ. એચ ઉપર હોય તો, સોરી યાદ કેમ રાખવાનું, એચ એચ ઓ એચ એચ સી એચ ટુ એચ, બાકીનું અહીંયા ઓ એચ હશે, હવે અહીંયા એચ હશે, અહીંયા ઓ એચ હશે. રેડી? હવે જો એ ઓ એચ સી વન ઉપર ઉપર હોય, સી વનમાં સી વન કાર્બન ઉપર એચ જો ઉપર હોય તો ઇટ ઇઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. વેરી સિમ્પલ, એ આલ્ફા હોય, બાકીનું બીજું બધું સેમ. ઓક્સિજન ચક્ર, ચક્રમાં ઊભા લીટા, એમાં મેં કીધું એમ યાદ રાખવાનું, એચ એચ ઓ એચ એચ સી એચ ટુ ઓ એચ. પણ એમાં જો આ એચ નીચે આવી જાય, હવે આવું યાદ રેખા પછી જો ઓ એચ નીચે આવી જાય તો અહીંયા હું ઓ એચ લખીશ, અહીંયા ઓ એચ લખીશ, સોરી એચ નીચે આવી જાય, ઓ એચ અહીંયા એચ ઓ એચ, અહીંયા શું હશે, એચ હશે. હો મિત્રો, એચ ભૂલાઈ ન જાય. હવે જો સી વન પરનો 2 3 4 5 સી વન પરનો એચ નીચે હોય બાય ચાન્સ, બાકીનું બધું બધું સેમ, અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. ઓનલી વન ઓનલી ધીસ ઇઝ ડિફરન્સ, આલ્ફા ડીમાં એચ સી વન વાળો ઉપર હોય, બીટા ડીમાં એચ નીચે હોય, બાકી બીજું બધું સેમ. એટલે ગોખવાનું તો આમ જ, એચ એચ ઓ એચ એચ સી એચ ટુ એચ, પછી એને બીટા કીધું નીચે લઈ લેવાનો. આપણે એનું હાવર્થ પ્રક્ષેપ સૂત્ર હોય, અને બીટા ડી નું અહીંયા ધારો કે બીટા કર નાખે અને એનું ફિશર પૂછે તો શું થાય? તો કે અહીંયા હોય છે અને અહીંયા એચ. વેરી સિમ્પલ, આ બંધારણો આપણે યાદ રાખવાના છે. અને ગ્લુકો પાયરેનોઝ પણ કહેવાય, અહીંયા ગ્લુકોઝની જગ્યાએ ગ્લુકો પાયરેનોઝ પણ કહી શકું, કારણ કે પાયરેન જેવું છે. અહીંયા પણ હું ગ્લુકો પાયરેનોઝ કહી શકું, ગ્લુકો પાયરેનોઝ, કારણ કે ગ્લુકો પાયરેન જેવું બંધારણ ધરાવે છે. એટલે ગ્લુકોઝ લખો કે ગ્લુકોઝ પાયરેનોઝ લખો, કોઈ ફરક ન પડે, કારણ કે બંધારણ પાયરેન જેવું થતું હોવાના કારણે ચક્રમાં, કારણ કે જો અમે વચ્ચે છ સભ્યવાળું ચક્ર વચ્ચે ઓક્સિજન, સેમ વસ્તુ અહીંયા છ સભ્યવાળું ચક્રને વચ્ચે ઓક્સિજન, તો તમે ગ્લુકો પાયરેનોઝ પણ કહી શકો.
આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરિનોઝ છે, આ બીટા ડી પ્લસ ગ્લુકોપાયરિનોઝ છે, કે જે તમે હાવર્થ પ્રક્ષેપમાં દર્શાવેલું છે. આ ફિશર પ્રક્ષેપ છે, આ હાવર્થ પ્રક્ષેપ છે, બે ચક્રીય બંધારણ જ છે. ઓલું ફિશર પ્રક્ષેપની અંદર હે, આ હાવર્થ પ્રક્ષેપની અંદર હે, અથવા તો ગ્લુકોપાયરિનોઝની અંદર હે. ઓમાં હું ગ્લુકોઝ લખીશ, આમાં હું ગ્લુકોપાયરિનોઝ લખીશ. આઈ થિંક ઇટ વિલ બી ક્લિયર. અથવા તો અહીંયા પણ તમે લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ગ્લુકોપાયરિનોઝ પણ જનરલી આ બંધારણની અંદર વધારે સૂટ બેસે. ગ્લુકોઝનું બંધારણ આઈ થિંક ક્લિયર હશે મિત્રો, હવે કાંઈ ડાઉટ નહીં હોય. હવે હું થોડીક ચર્ચા ફ્રુક્ટોઝ વિશે કરું. ગ્લુકોઝ ક્લિયર મિત્રો, રેડી? બે સૂત્ર, હાવર્થ અને ફિશર, આલ્ફા અને બીટા. આલ્ફામાં શું હોય તો કે જો ફિશર પ્રક્ષેપ હોય તો આલ્ફામાં હોય જ જમણી સાઈડ હોય, બીટા હોય તો એ ડાબી સાઈડ હોય. આલ્ફા હોય તો હાવર્થમાં એ જ ઉપર હોય, બીટા હોય તો હાવર્થમાં એ જ નીચે હોય. આ મૂકી નાખવાનું હોય. હું ફ્રુક્ટોઝ વિશે થોડી ચર્ચા કરું. ગ્લુકોપાયરિનો શા માટે કહેવાય સમજાઈ ગયું? કારણ કે એનું બંધારણ પાયરાન જેવું હોય. મિત્રો આ પણ એક પ્રકારનો કાર્બોહાઇડ્રેટ્સ જ છે, ફ્રુક્ટોઝ, જેનું આણ્વીય સૂત્ર C6H12O6 છે. C6H12O6 છે. પ્રક્રિયાઓને આધારે એવું જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન પર કીટોન સમૂહ ની હાજરી છે અને ગ્લુકોઝની જેમ જ 6 કાર્બન સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે અને ડી શ્રેણી સાથે સંબંધિત છે અને વામ ભ્રમણીય સંયોજન છે. અને એને લખવું હોય તો ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખી શકાય, જેનું બંધારણ આવી રીતના છે. CH2OH બીજો કાર્બન જે છે, આ ફર્સ્ટ કાર્બન, એમાં બીજો કાર્બન છે એ કીટોન ક્રિયાશીલ સમૂહવાળો હોય. આ બીજો કાર્બન, પછી ફરીથી ત્રીજો કાર્બન આવશે અહીંયા, પછી ચોથો, પછી પાંચમો અને પછી છઠ્ઠો, બાકી બધું સેમ OH OH H. OH H H CH2OH ઉપર પણ આવશે, CH2OH નીચે પણ આવશે. અને કેવું હોય તો કહી શકાય ડી માઇનસ ફ્રુક્ટોઝ, ડી માઇનસ ફ્રુક્ટોઝ. OH જો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ છેલ્લા કિરાલ કાર્બન ઉપર હોય, જમણી સાઈડ છે એટલે ડી, કારણ કે ક્રિયાશીલ સમૂહ મુજબ તો ઉપરથી નીચે જ બેઠું હોય આપણે નંબર, બરાબર. અને માઇનસ વામ ભ્રમણીય છે એવી ખબર આપણને પડશે પોલારીમીટરથી, બંધારણ ઉપરથી નહીં. પોલારીમીટર ઉપર ચડાવો એટલે પ્રકાશ તલ ધ્રુવીભૂત પ્રકાશનું આ બાજુ એટલે કે ડાબી બાજુ ગુણાવર્તન કરે એટલે એલ થાય, લીવોરોટેટરી વામ ભ્રમણીય માઇનસ છે, કંઈક એવું કહી શકાય, બરાબર. આમાં જે લાઇટ હશે ગ્લુકોઝમાં, જે લાઇટ આમ જતી હતી પરિવર્તન પામતી હતી, એમાં અહીંયા લાઇટ આ બાજુ ગુણાવર્તન પામશે, પ્લસ સાઈડ હોય માઇનસ સાઈડ કહેવાય. આઈ થિંક આ વસ્તુ ક્લિયર હશે. બીજા કાર્બન ઉપર કેટોનિક સમૂહ છે, આલ્ડીહાઇડમાં પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડિક, સોરી ગ્લુકોઝમાં પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડિક સમૂહ હતું. એ પણ ચક્રિય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એની પહેલાં હું થોડીક બીજી વાત કરી દઉં. ફ્રુક્ટોઝ સફેદ સ્ફટિકમાં એક પદાર્થ છે, ફ્રુક્ટોઝ સફેદ સ્ફટિકમાં એક પદાર્થ છે જે પાણીમાં દ્રાવ્ય, આલ્કોહોલમાં આપણે એની દ્રાવ્યતા વિશે અત્યારે ચર્ચા નહીં કરીએ, આગળ હું કહીશ જ્યારે આવશે ત્યારે, બરાબર. અને જો એના બંધારણ વિશે ચર્ચા કરવામાં આવે મિત્રો, તો એનું ચક્રીય બંધારણ ફ્યુરાન જેવું હોય. ઓલાનું પાયરાન જેવું હતું, આનું ફ્યુરાન જેવું છે, જેથી તમે એને ફ્યુરેનોઝ પણ કહી શકો, જેથી તેને ફ્યુરેનસ પણ કહેવાય. ઓલું પાયરેનોઝ કહેવાતું હતું, આને ફ્યુરેનોઝ કહેવાય. નું જે ચક્રીય બંધારણ છે મિત્રો, કંઈક આ ટાઈપનું છે. એના પણ બે સ્વરૂપ છે, આલ્ફા અને બીટા.
ચક્રિય બંધારણ સ્વરૂપે જો હું દોરું તો આવું આવી રીતના દોરી શકાય. પહેલાં હું ફિશર પ્રક્ષેપમાં દોરીશ, તો સી પછી અહીંયા ઓએચ, અહીંયા સી એચ ટુ ઓએચ, પછી આ સેકન્ડ કાર્બન છે, ફર્સ્ટ કાર્બન, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ કાર્બન, અહીંયા સી એચ ટુ ઓએચ. આનો ઓક્સિજન છે એ કોમન હશે આની સાથે, અને એનો હાઇડ્રોજન છે અહીંયા આવી ગયો. આની સાથે જે હાઇડ્રોજન કનેક્ટ હતો ઓએચ સાથે, આ ઓએચનો જે હાઇડ્રોજન છે એ આની સાથે આવી ગયો. કિટોનિકમાં ઓએચ જોઈન્ટ થઈ ગયો, ઓએચ ઓએચ એચ. આને કહેવાય આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોફ્યુરેનોઝ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોફ્યુરેનોઝ, ફ્રુક્ટોઝ કે ફ્રુક્ટોફ્યુરેનોઝ, મતલબ કે આલ્ફા સ્વરૂપમાં ઓએચ ફરીથી કઈ સાઈડ હશે? અહીંયા જમણી સાઈડ. સેમ વસ્તુનું બીટા સ્વરૂપ દોરવું તો આવી રીતના કંઈ દોરી શકાય, બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરેનોઝ. જો મિત્રો હું કહેતો હતો ને કે ડી હોય તો પ્લસ હોય એવું જરૂરી નથી, આ કેપિટલ ડી અને કેપિટલ એલ તો વિન્યાસ ઉપરથી ખબર પડે, માઇનસ અને પ્લસ એટલે કે સ્મોલ ડી અને સ્મોલ એલ પોલારીમીટરની મદદથી ખબર પડે. આનું બીટા સ્વરૂપ દોરું તો કેવું થશે? તો કે સી ઓએચ આ સાઈડ આવી જશે, આ સાઈડ સી એચ ટુ ઓએચ, વન ટુ થ્રી ફોર ફાઈવ સી એચ ટુ ઓએચ, ઇટ ઇઝ અ સિક્સ્થ કાર્બન. અહીંયાથી એક ઓક્સિજન કોમન હશે પાંચમા કાર્બન સાથે, અહીંયા ઓએચ, અહીંયા એચ ઓએચ એચ એચ, બીટા ડી માઇનસ ફ્રુક્ટોફ્યુરેનોઝ આ ફિશર પ્રક્ષેપમાં દોરેલા છે. ફિશર પ્રક્ષેપ સૂત્ર હે, સેમ વસ્તુ હે. ઓલામાં પણ એ જ હતું કે જો ઓ એચ જમણી સાઈડ હોય તો આલ્ફા, ઓ એચ ડાબી સાઈડ હોય તો બીટા, સેમ વસ્તુ અહીંયા આવી, પણ ચેઇન થોડીક ટૂંકી થઈ કારણ કે આ સેકન્ડ કાર્બનથી જોજો ગ્લુકોઝ હતું તો એમાં આવી શૃંખલા હતી સી વન ઓ સી ફાઈવ, આ ફ્રુક્ટોઝ છે એની અંદર સી ટુ ઓ સી ફાઈવ હોય, મતલબ એમાં બીજો કાર્બન પાંચમા કાર્બન સાથે ચક્રિય પ્રણાલી રચે છે. આ ભૂલાય નહીં, ગ્લુકોઝમાં સી વન ઓ સી ફાઈવ સાંકળ હતી, આની અંદર કઈ સાંકળ હે? ચક્રિય રચના હે સી ટુ ઓ સી ફાઈવ. આ ભૂલાય નહીં, બીજો કાર્બન છે એ પાંચમા કાર્બન સાથે ચક્રિય પ્રણાલીમાં અવેલેબલ હે. હવે આ જ વસ્તુનું તમને ફ્યુરાન સાથેનું બંધારણ બતાવું. આ ફ્યુરાન હે, એની સાથે ચક્રિય બંધારણ સમાનતા ધરાવે છે, ફ્યુક્ટોફ્યુરેનોઝ કહેવાય. એ કંઈક આવું હોય, ઓ પછી પાંચ લીટા કરવાના આવી રીતના, સોરી ચાર લીટા, બીજું સ્વરૂપે દોરું હોય એનું, અહીંયા ટૂબી લાઈન, આ તો કરી જ દેવાનું આલ્ફા હોય કે બીટા. હવે હું અહીંયા આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરેનોઝ લખું પહેલા, તો નહીં હું લખીશ બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરેનોઝ. આ બે કયા થશે? હાવર્થ પ્રક્ષેપ. બહુ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, અહીં આવી રીતના યાદ રાખવાનું, સી એચ ટુ ઓએચ ઓએચ એચ અને સી એચ ટુ ઓએચ, બાકીનો અહીંયા એચ એચ, અહીંયા ઓએચ અને અહીંયા એચ, સોરી અહીંયા ઓએચ આવશે એવું, કારણ કે સી એચ ટુ ઓએચ છે તે ઓએચ છે. ઇટ ઇઝ વન ટુ થ્રી ફોર ફાઈવ, પાંચ અને બીજા કાર્બન વચ્ચે ઓક્સિજન કોમન. જો સી એચ ટુ ઓએચ ઉપર હોય અથવા તો ઓએચ નીચે હોય તો આલ્ફા સ્વરૂપ, અહીંયા શું હશે? તો કે આ આ કન્ફિગરેશન ચેન્જ થાય, આ ઓએચ ઉપર આવી જાય, સી એચ ટુ ઓએચ નીચે આવી જાય, તો આ બીટા કન્ફિગરેશન, બાકી બધું સેમ, સી એચ ટુ ઓએચ ઓએચ એચ સી એચ ટુ ઓએચ, હિયર એચ, એકમાં એચ આવશે, અહીંયા ઓએચ આવશે, અહીંયા એચ આવશે, વન ટુ થ્રી ફોર, વન ટુ થ્રી ફોર, સોરી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ કાર્બન. આમાં પણ એનો મેરિક કાર્બન છે, જુઓ
અવે C1 છે કે C2 કે C2 ગ્લુકોઝ માં કયો કાર્બન એન્યુમેરિક હતો C1 ત્યારે ફ્રુક્ટોઝ માં કયો કાર્બન એન્યુમેરિક છે C2 ભૂલાય નહીં આ હાવર્થ પ્રક્ષેપ સૂત્ર હે જે તમારે યાદ રાખવાના કારણ કે બે માર્ક ની અંદર પૂછાય ફ્રુક્ટોઝ નું આલ્ફા ડી માઇનસ આ કે લખો તો તમારે બેઠે બેઠું છાપી દેવાનું થાય બીજું આમાં કાંઈ કોન્સેપ્ટ નથી મિત્રો તો ફિશર પ્રક્ષેપ હાવર્થ પ્રક્ષેપ સરળ શૃંખલા બંધારણ ગ્લુકોઝ માટે અને ફ્રુક્ટોઝ માટે યાદ રાખજો એનોમેરિક કાર્બન કોને કહેવાય કયામાં કઈ સાંકળ હોય ગ્લુકોઝમાં C1OC5 સાંકળ હોય આમાં C2OC5 સાંકળ હોય ગ્લુકોઝમાં C1 કાર્બન એનોમેરિક હોય ફ્રુક્ટોઝમાં C2 કાર્બન એનોમેરિક હોય બે આલ્ફા ને બીટા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે ફ્રુક્ટોઝનું બંધારણ આવું કેમ છે એની સાબિતી આપણા સિલેબસની અંદર નથી પણ એમાં બીજા નંબરના કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ કિટોન છે ઓલામાં પેલા ઉપર આલ્ડિહાઇડ હતું આમાં શું યાદ રાખવાનું તો કે આમાં આવી રીતે યાદ રાખવાનું CH2OH OH HCH2OH અહીંયા OH 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 આલ્ફા હોય તો CH2OH ઉપર હાઇડ્રોજનની જગ્યાએ અને જો CH2OH નીચે આવી જાય તો બીટા 1 2 3 4 5 6 બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ સેકન્ડ કાર્બન ઇઝ ધ એનોમેરિક કાર્બન આ ફિશર પ્રક્ષેપ અને હાવર્થ પ્રક્ષેપ જે આપણે વિગતવાર યાદ રાખવા પડશે મિત્રો ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે સ્કોરિંગ ચેપ્ટર છે મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો આજના માટે આટલું વધારે નેક્સ્ટ ટાઈમ